પતિને પત્નીના પ્રેમ સંબંધોની આશંકા હતી પતિએ પત્નીની હત્યા કરી નાખી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી પતિ પત્નીએ ભેગા થઈને પ્રેમીની હત્યા કરી નાખી આ બહુ જ સામાન્ય હેડલાઇન્સ હવે બની રહી છે સાચું કહું તો હેડલાઇન્સ પણ નથી બનતી સમય શું કામ એટલો બદલાઈ રહ્યો છે કે પ્રેમના નામે હત્યાની ઘટનાઓ વારંવાર સંભળાઈ રહી છે અને છતાંય એમાં કોઈ જ પરિવર્તન નથી આવતું નમસ્કાર આપની સાથે હું દેવાંશી ક્રાઈમની ઘટનાઓને હવે એટલું મહત્વ નથી અપાતું એના પર બહુ વિસ્તારથી વાતો નથી થતી એના પર એટલા માટે પણ ચર્ચા નથી કરવામાં આવતી કેમ કે એમાંથી શીખ મેળવવાની જગ્યાએ લોકો ખરાબ રસ્તે આગળ વધતા હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી આવતા દરેક ક્રાઈમ સમાચારને સમજવાની કોશિશ કરી તો અનેક ઘટનાઓ એવી નીકળી કે જેની અંદર હત્યા બળાત્કાર અને આત્મહત્યાના કિસ્સામાં પરિવારના જ લોકો કોઈકને ને કોઈક અંશે જવાબદાર હતા આવું શું કામ થઈ રહ્યું છે એના પર જઈએ એની પહેલાં અમદાવાદની એક જેમ કે ઉદાહરણ તરીકે ઘટના લઈએ રામોલમાં એક પત્ની આત્મહત્યા કરી લીધી એક સ્ત્રીએ આત્મહત્યા કરી લીધી કારણ સામે આવ્યું કે પતિ અને સાસરિયા તરફથી સતત દબાણ હતું માનસિક ત્રાસ હતો પરિણામે પત્નીએ એ સ્ત્રીએ છેલ્લે આત્મહત્યા કરી લીધી એના પહેલાં અમદાવાદની જ એક ઘટના સામે આવી હતી કે એક પત્ની જેને બહાર કોઈ સંબંધો હતા લગ્ન સિવાયના પતિને ખબર પડી ગઈ તો પ્રેમી અને મોટાભાગે જો એનું તારણ કાઢવા જઈએ તો સમાજની બદલાયેલી પરિસ્થિતિ અને લગ્નોત્તર સંબંધો વધારે કારણભૂત બની રહ્યા છે લગ્ન સિવાય બહારના સંબંધો અને એ દરમિયાન જ્યારે માણસની હવસ એટલી હાવી થઈ જાય છે કે એના કારણે લગ્ન સિવાયના સંબંધોમાં એટલા ગાંડા થઈ જતા હોય છે કે પછી જ્યારે ખબર પડે છે પરિવારને તો એમને એવું લાગે છે કે આનો ઉપાય માત્ર હત્યા હોઈ શકે ગામડું હોય નાના શહેર હોય કે પછી અમદાવાદ જેવા મોટા શહેરો મોટા ભાગે ત્યાં વસ્તી બદલાય છે માનસ બદલાય છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ ત્યાં સમાન દ્રષ્ટિએ થતી સામે આવી રહી છે ક્યારેક એ ઘટનાઓ પર વધારે ચર્ચા થાય જો અમદાવાદના પોષ વિસ્તારની હોય ગામડાની હોય તો એના પર અપેક્ષિત રીતે ઓછી ચર્ચા થતી હોય છે પરંતુ મોટાભાગની ઘટનામાં પરિવારના લોકો શું કામ જવાબદાર હોય છે જેની સાથે રહેતા હોય જેની સાથે ઘણીવાર મોટું ઘર બનાવવાના કે વિશાળ દુનિયા જોવાના સપના જોયા હોય એની હત્યા શું કામ આસાનીથી થઈ રહી છે આ વાતને મેં સમજવાની કોશિશ કરી તો અમને જવાબ મળ્યો કે માણસ ગુસ્સાને સપ્રેસ કરી રહ્યો છે અને દાબી રહ્યો છે અને પછી વિસ્ફોટની જેમ ફાટે છે અને છેલ્લે પરિણામે એ હત્યામાં પરિણમે છે અમદાવાદની બીજી એક ઘટના સામે આવી દાદા દાદી અમેરિકાથી પાછા આવ્યા હતા એ બંને એકલા હતા

આખી જિંદગી સાથે જીવ્યા અને છેલ્લે એમના સંબંધો આ રીતે શું કામ વિખેરાઈ જાય છે ગુસ્સો કેમ આટલો બધો કારણભૂત બન્યો છે જવાબ મળ્યો કે સમાજની વ્યવસ્થા બદલાઈ ગઈ છે વિભક્ત પરિવારો રહ્યા છે ગુસ્સો કાઢવા માટે અથવા પોતાના ઇમોશન્સને બહાર કાઢવા માટે લાગણીને બહાર કાઢવા માટે આસપાસ કોઈ માણસો નથી દેખાતા અને એટલા જ માટે ક્યારેક આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ક્યારેક બનતી હોત તો બહુ સવાલો નહોતા પરંતુ દિવસમાં અનેક ઘટનાઓ સામે આવે છે ક્યારેક કોઈ માં કે જેના પર કોઈ બાપ ભરોસો કરીને સ્ત્રીને પોતાની સાથે લઈને આવ્યો હોય અને પોતાનું બાળક સાવકું છે એટલા માટે ક્યારેક પાંચ દસ વર્ષના બાળકોની હત્યા થઈ જાય છે ક્યારેક માનવબલીના નામે થાય છે ક્યારેક સંબંધોના નામે થાય છે તો પ્રેમના નામે છેલ્લે બળાત્કારની ઘટનાઓમાં પણ એવું સામે આવે છે કે આસપાસના લોકો સ્વજન બહુ મોટા પાયાની અંદર જવાબદાર હોય છે આનો ઉપાય શું હોઈ શકે એક મનોચિકિત્સક સાથે વાત કરી તો એમણે કહ્યું કે આનું ઉદાહરણ છે કે લાગણીને વ્યક્ત કરવા દો વહી જવા દો પરંતુ જ્યારે બહુ જ નાના કુટુંબો હોય માણસ બોલતો નથી તો આ બધામાં કેવી રીતે લાગણીને એ લોકો વ્યક્ત કરશે કે વહી જવા દેશે આ બહુ જ મોટો સામાજિક પ્રશ્ન બની રહ્યો છે ક્રાઇમના આંકડા આવે છે એટલે આપણે સમાજ બદલાઈ રહ્યો છે કાયદો વ્યવસ્થા નથી સરકાર શું કરી રહી છે એવા ચાર પાંચ પેલા નક્કી થઈ ગયેલા સવાલો પૂછી રહીએ છીએ બીજા દિવસે આગળ વધી જઈએ છીએ બીજી કોઈ આનાથી પણ મોટી અને ક્રૂર ઘટના સામે આવશે તો એના પર ચર્ચા કરીશું એની પ્રતીક્ષામાં પણ એના પછી એવી કોઈ ઘટના આવે છે જે આપણને ઝંજોળી મૂકે છે ત્યારે આપણને થાય કે ઉપરા છાપરી ખરાબ રીતે અતિશય ક્રૂરતાથી માણસ કલ્પના ન કરી શકે એવી રીતે જો કોઈની હત્યા કરી હોય અને એમાં પણ બાળકની કરી હોય તો આપણને બધાને અસર થાય છે ફરક પડે છે બાકી દરરોજ કેનાલોમાં મળતી લાશ ગળામાં ફંદો ખાઈને પંખે લટકતી મળેલી લાશ હોય કે પછી બીજી કોઈ રીતે એ બધી ઘટનાઓ વધારે અસર નથી પડતી કેમકે હવે આ બધું રૂટીન થઈ રહ્યું છે તો આ રૂટીનની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવીશું ઉપાય અમને જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાયું એક માત્ર રહ્યું કે એકબીજાની સાથે હળવાશથી થતી વાતચીતનું વાતાવરણ પેદા થઈ શકે સમાજમાં તમે ક્યાંય જઈ રહ્યા છો રસ્તામાં પણ કોઈ માણસ એવું દેખાય તો શું એની સાથે શાંતિથી વાત ન થઈ શકે રસ્તામાં ટ્રાફિકની વચ્ચે પણ ગાડી ટકરાઈ જાય છે તો પણ બૂમો પાડીને ઊભો થઈ જતો માણસ ફ્રસ્ટ્રેટ છે પોતાના જીવનથી કંટાળેલો છે ગળાપકાપ સ્પર્ધામાં સૌથી પહેલાં પહોંચવાની કે આગળ પહોંચવાની હોડમાં એટલો બધો બિઝી થઈ ગયો છે કે ટ્રાફિકમાં સહેજ મોડું થઈ જાય એ પણ એને પોસાતું નથી ઘણીવાર ટ્રાફિકમાં પણ એકબીજાની સાથે બોલચાલમાં હત્યાની ઘટનાઓ સામે આવી જાય છે ગમે ત્યારે માણસો એકબીજાની સાથે મારામારી પર ઉતરી આવે છે બધા એને કહે છે કે ગુસ્સો બહુ જલ્દી ફાટી જાય છે અચાનક ગુસ્સો આવી જાય છે માણસને ભાન નથી રહેતું કે ઉત્તેજનામાં એ શું કરી રહ્યો છે તો આ બધાનું નિરાકરણ જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે એક માત્ર છે જાતે શાંત રહેવાની શરૂઆત કરવી એ ટ્રાફિકના ઝઘડાથી લઈ ફ્લાઇટમાં થતા ઝઘડા હોય કે પછી ઘરમાં પરિવારની વચ્ચે થતા ઝઘડા જો માણસો ગુસ્સાને વિસ્ફોટની જેમ વાપરશે નાની નાની વાતોમાં બોલવાનું બંધ કરી દેશે એકદમ શાંત દેખાતો માણસ ગમે ત્યારે ક્રૂર સ્વરૂપ ક્યારે ધારણ કરી લે છે કોઈ એની કલ્પના પણ નથી કરી શકતું એ લોકો જેમ બ્લાસ્ટ થાય એમ ગુસ્સાનો બ્લાસ્ટ થઈને ફાટી પડતા હોય છે અને એટલા જ માટે એવા સંજોગોમાં વાતચીત એકમાત્ર રસ્તો દેખાયો છે તો શું કામ એવી શરૂઆત ન થઈ શકે કે નવું વર્ષ ચાલી રહ્યું છે એટલીસ્ટ આપણે આપણા પરિવારજનો સાથે આસપાસના લોકો સાથે મિત્રો સાથે વાત કરીએ પ્રેમથી હસીને બોલીએ અને કદાચ જો એ ગુસ્સામાં છે તો પણ એને સાંભળી લઈએ કદાચ બોલવાથી ગુસ્સો નીકળી જશે અને દુર્ઘટનાઓ રોકાઈ જશે નમસ્કાર